તો જામનગર શહેરની ભાગોળે નાગેડી ગામ પાસે યુવકની હત્યા કરીને સળગાવી દેવાયાની ઘટના સામે આવી છે. લહેતળાવ પાસે ઝૂંપડામાં રહેતા 36 વર્ષના કિશોર સુમાત નામના યુવકની ખાટલામાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવકના મૃતદેહ પર તીક્ષ્ણ હથિયાર નાગા મારવામાં આવ્યા હોવાના નિશાન જોવા મળ્યા, જેને લઈને સળગાવવા પહેલા યુવકની ઘાતકી હત્યા કરાયાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે. ઝૂંપડામાં રહેતા વ્યક્તિની શા માટે કોણે હત્યા કરી તે પોલીસ માટે મોટો સવાલ બની ગયો છે. તેવામાં ફોરેન્સિક પુરાવાઓને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. નાગેડી ગામમાં આવેલ કબીર લહેર તળાવની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેતા ચારણ સમાજના એક 36 વર્ષના યુવાનનો આજરોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુભાઈ નાઓએ પંચગી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં એલસીબી તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ 3-4 ટીમો બનાવી અને હાલ અનડિટેક્ટ મર્ડર બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે.